अलगीन गुड मॉर्निंग स्टूडेंट। अलगीन ह्यूमन वेलफेर में आपणे बे टॉपिक जोया हता। पहलू हतुं अलगी एज ए फूड सोर्स ने बीजू हतुं अलगीन इंडस्ट्री। तो अलगी एज ए फूड सोर्स अलगी एज ए सोर्स ऑफ मिनरल त्रीजु जोवानुं छे। तो ब्राउन अलगी आर रीच इन सोडा पोटास आयोडीन एंड आर्जिनिक एसिड। ब्राउन अलगी में आ त्रण वस्तु मेन जोवा मळे सोडा पोटास सॉरी चार वस्तु आ सोडा पोटास आयोडीन एंड आर्जिनिक एसिड। एस ऑफ ड्राई केल्प इन सोर्स ऑफ सोडा विच इज यूज इन मेन्युफेक्चर ऑफ सोप। એટલે કે જે ડ્રાય આલ્ગીની રાખ હોય છે એ રાખમાંથી એ સોડા અને પોટાશ મળે જેમાંથી આપણે સોપ ગ્લાસવેર એન્ડ એલમ આ ત્રણ વસ્તુ બનાવવામાં ઉપયોગી થાય। સીવીડ્સ એટલે કે દરિયાઈ ઘાસ આર વેરી રીચ ઇન મિનરલ્સ એન્ડ ફોર્મ ઓફ કોમર્શિયલ સોર્સ ઓફ ધેર એક્સટેન્શન। સીવીડ્સ એટલે દરિયાઈ ઘાસમાં મિનરલનું પ્રમાણ વધારે હોવાથી એને કમર્શિયલ રીતે વેચી અને રૂપિયા કમાવવામાં આવે છે। ધ મેમ્બર ઓફ લેમિનારિયલ્સ ઓફ ફિયોફાયસી ફેમિલી વેર ધ ચીપ સોર્સ ઓફ આયોડિન એક્સટ્રેક્શન ઇન યુરોપ। એટલે કે જે લેમિનારિયલ્સ અને ફિયોફાયસી ફેમિલીના મેમ્બર છે એની જે આલ્ગી છે એમાં આયોડિનનું પ્રમાણ વધારે જોવા મળે અને એમાંથી આયોડિન મેળવવામાં આવે ઇન યુરોપ કન્ટ્રી। બ્રોમિન ઇઝ એક્સટ્રેક્ટેડ ફ્રોમ મેમ્બર ઓફ રોડોફાયસિલ લાઈક પોલિસિફોનિયા રોડિમેનિયા। આ બે આલ્ગી છે રોડોફાયસી આલ્ગી ફેમિલીની। તો એ બે આલ્ગીમાંથી બ્રોમિન વાયુ એક્સટ્રેક્ટ એટલે કે છૂટો પાડવામાં આવે છે। મેની ઇમ્પોર્ટન્ટ મિનરલ્સ લાઇક કોપર ઝિંક કોબાલ્ટ વેનેડિયમ મેંગેનીઝ એન્ડ બોરોન। કોપર આયરન ઝિંક કોબાલ્ટ વેનેડિયમ મેંગેનીઝ એન્ડ બોરોન આર પ્રેઝન્ટ ઇન હાયર પ્રોપગેશન ઓફ સીવીડ સીવીડ્સ એટલે કે દરિયાઈ ઘાસ। એટલે કે જે દરિયાઈ આલ્ગી છે એ દરિયાઈ આલ્ગીમાંથી આટલા મિનરલ્સ એ વધારે પ્રમાણમાં જોવા મળે। ત્યાર પછી ચોથો ટોપિક આલ્ગી એઝ અ સોર્સ ઓફ વિટામિન। ધ મિનરલ આલ્ગી આર રિચર સોર્સ ઓફ વિટામિન। મરાઈન આલ્ગીમાં એટલે કે દરિયાઈમાં ઉગતી આલ્ગીમાં વિટામિનનું ખૂબ જ વધારે પ્રમાણ જોવા મળે। વિટામિન એ બી એન ઈ આ ત્રણ વિટામિન છે એ સીવીડ્સ એટલે કે દરિયાઈ આલ્ગીમાંથી જોવા મળે। ધ વિટામિન બી એસેન્શિયલ રિક્વાયર્ડ ફોર ડેવલપમેન્ટ ઓફ હ્યુમન બોડી। જે વિટામિન બી છે એ બોડીના ડેવલપમેન્ટ માટે પ્લસ હિમોગ્લોબિન અને આરબીસ એટલે કે રક્તકણના ડેવલપમેન્ટ માટે ખૂબ જ જરૂરી છે એન્ડ ગ્રેટ એવિડન્સ ઇન ઓલમોસ્ટ ફિયોફાયસી ફેમિલીના જે મેમ્બર છે એમાંથી ખૂબ જ વધારે પ્રમાણમાં મેળવવામાં આવે। તો કોડ લીવર ઓઇલ ઇઝ રિચિસ સોર્સ ઓફ વિટામિન એ। કોડ લીવર ઓઇલ છે એમાંથી વિટામિન એ ખૂબ જ વધારે પ્રમાણમાં મળી શકે છે વિચ ઇઝ એક્વાયર્ડ ફ્રોમ સીવીડ્સ। કોડ લીવર નામની માછલી છે એ ખાવામાં સીવીડ્સ એટલે કે દરિયા આલ્ગીનો ઉપયોગ કરે છે અને એના કારણે થઈને કોડ લીવર નામની માછલીમાંથી વિટામિન એ વધારે પ્રમાણમાં જોવા મળે છે। આલ્ગી એઝ એ મેનર એટલે કે ખાતર। ફ્રાન્સ આઇસલેન્ડ સ્કોટલેન્ડ એન્ડ નોર્વે મેમ્બર ઓફ ફિયોફાયસ એટલે કે બ્રાઉન આલ્ગી લાઇક ફ્યુકસ માઇક્રોસાઇટિસ અને સર્ગાસમ યુઝ એઝ એ મેનર એટલે કે ખાતર તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે। મેની યુઝફુલ ઇનઓર્ગેનિક મિનરલ આર ઓબટેન ફ્રોમ ધેર એટલે કે ઇનઓર્ગેનિક મિનરલ્સ છે એમાંથી ઘણા બધા મોટા પ્રમાણમાં હોવાથી જે જમીનની ફળદ્રુપતા વધારે છે જેમ કે નાઇટ્રોજન પોટેશિયમ એ બધા આયન છે એ વનસ્પતિને મોટા પ્રમાણમાં જોઈએ એટલા માટે થઈને અને એ ફ્યુકસ માઇક્રોસાઇટિસ અને સર્ગાસમ નામની આલ્ગીમાંથી વધારે પ્રમાણમાં હોવાના કારણે એ ફ્રાન્સ આઇલેસ સ્કોટલેન્ડ અને નોર્વે જેવા દેશોમાં એનો ખાતર તરીકે ઉપયોગ થાય છે દેશી ખાતર।
एल्गी नाइट्रोजन फिक्सेशन, ब्लू एल्गी साइनोफाइसिस जेम के ओलोसरिया एनाबिना अने नोस्टोक आ त्रण एल्गी छे ब्लू ग्रीन एल्गी ए नाइट्रोजन फिक्सेशन में खूबज मोटो फाड़ो भजवे छे। फिक्स एलिमेंट नाइट्रोजन एंड दस इंक्रीज द सोइल फर्टिलिटी, जमीन की फलद्रुपता इंक्रीज एट के वधारे छे। दीस एल्गी हेव द स्पेशियल सेल सेल हिट्रोसाइट्स एट के हिट्रोसाइट नामना सेल धरावे। ई हिट्रोसाइट सेल छे नाइट्रोजन फिक्सेशन काम करी शके। नाइट्रोजन फिक्सेशन एटले के हवामानो मुक्त नाइट्रोजन एन टू वायु ने नाइट्रेट नाइट्राइट अने एमोनियम स्वरूप में कन्वर्ट करवू। फेरली गुड राइस केन बी ऑप्टेन ओवर नंबर ऑफ यर्स विथाउट एडिशन ऑफ एनी नाइट्रोजिनस फर्टिलाइजर, एट्ले के राइस घणा वर्ष सुधी जो आ आलगी તમે બ્લુ ગ્રીન એલ્ગી છે જમીનમાં એક વખત તમે ઉગાડો અને એના કારણે તેને જે નાઇટ્રોજન ફિક્સેશન થાય અને એ નાઇટ્રોજનના કારણે રાઈસ છે એને ઘણા લાંબા સમય સુધી તમે વારાફરતી વારા રાઈસ એટલે કે ચોખાનો પાક તમે લઈ શકો, કારણ કે એમાં નાઇટ્રોજન ફિક્સેશનનું પ્રમાણ ખૂબ જ ઊંચું હોય છે બ્લુ ગ્રીન એલ્ગીમાં વિધાઉટ એની એડિશન ઓફ नाइट्रोजन नाइट्रोजिनस फर्टिलाइजेशन एट्ले के कोई कृत्रिम खातर उमेरा वगर चोखाणो पाक लई शको। बिकॉज द प्रेजेंस ऑफ नाइट फिक्सिंग ब्लू ग्रीन एल्गी रिक्लेमेशन ऑफ आल्कलाइन यूजर सोइल बाय ब्लू ग्रीन एल्गी रिक्लेमेशन एट्ले के फरीथी मेळवू अल्कलाइन यूजर सोइल बाय ब्लू अल्कलाइन यूजर सलाइन एट के खारू पानी सोडियम क्लोराइड धरावत खारू पानी सलाइन यूजर सोइल नॉर्थ इंडिया कूड बी रिक्लेम बाय ग्रोइंग ब्लू ग्रीन एल्गी एट के सलाइन वोटर ने फरी पाछ शुद्ध पानी बनाई शकाय बाय ग्रोइंग ब्लू ग्रीन एल्गी ब्लू ग्रीन उछेर द्वारा लाइक नोस्टोक एनाबिना एंड स्काइटोनिमा। द एल्गी इंक्रीज द मिनरल कंटेंट ऑफ द सोइल एंड दस क्रॉप यील्ड। लार्विसिडल प्रॉपर्टीज ऑफ एल्गी ब्लू ग्रीन एल्गी लाइक अल्सोरिया एनाबिना एंड ग्रीन एनाबिना एंड ग्रीन एल्गी लाइक चारा एंड नीटेला एलिमिनेशन मॉस्किटो लार्वा फ्रॉम पॉन्ड्स एंड पॉन्ड्स इन विच इज इन द ग्रो एट्ले के आ ब्लू ग्रीन एल्गी जो गमे ते खाड़ा खाबोचिया के गमे ते झरणा में कि इतना हो भरेला पानी में तो एना कारण थी ने ब्लू ग्रीन एल्गी कारण थी मच्छर न आवी शके। मच्छर ने भगाड़वा एट्ले के लार्वा सीडल लार्वा नाना नाना कीटको ने भगाड़वा माटेनु एक કુદરતી રીતે ઉપાય કહી શકાય। આલ્ગી ઇઝ એન્ટીબાયોટિક મેની આલ્ગી ક્લોરેલા ક્લેડોફોરા પોલિફિનિયા લેમિનારિયા સિન્થેસાઇઝ એન્ટીબાયોટિક સબસ્ટન્સ એટલે કે આ ચાર આલ્ગીમાંથી એન્ટીબાયોટિક સબસ્ટન્સ મળે। એન્ટીબાયોટિક એટલે કે અગેન્સ્ટ બેક્ટેરિયલ એક્ટિવિટી। द फर्स्ट सच एंटीबायोटिक क्लोरेलिन जो फर्स्ट एंटीबायोटिक पेनिसिलिन हती पण आल्गी माथी मळेली फर्स्ट एंटीबायोटिक छे क्लोरेलिन। आल्गी माथी कोई पण कोई एक आल्गी क्लोरेला नामनी आल्गी माथी क्लोरेलिन नामनी एंटीबायोटिक दवा मेळवामां आवी जे फर्स्ट एंटीबायोटिक छे पण એ આલ્ગીમાંથી મળેલી ફર્સ્ટ એન્ટીબાયોટિક છે। વર્લ્ડ વાઇડ ફર્સ્ટ એન્ટીબાયોટિક છે પેનિસિલિન। એસ્કોફાઇલમ ઇઝ ઇફેક્ટિવ અગેન્સ્ટ ગ્રામ પોઝિટિવ એન્ડ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા। એ બેક્ટેરિયાનો ટાઈપ છે એ સેલ વોલ
સ્ટેનર એટલે કે કલર કરવાની રીતને આધારે કયા પ્રકારની ડાયથી એને રંજક કરી શકાય, રંગીન કરી શકાય એના આધારે ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ એવા ટાઈપ પડેલા છે બેક્ટેરિયાના. તો એ બેક્ટેરિયા અગેન્સ્ટ જે એસ્કોફાઇલમ છે એમાંથી જે મળેલી એન્ટીબાયોટિક છે એ ખૂબ જ ઉપયોગી બનેલી છે. એલસીડીએમ એન કોન કોડિયમ આર ઇફેક્ટિવ વર્મીફ્યુજ, એટલે કે જે જગ્યાએ તમને દાઝી ગયા હોય એની ઉપર ઠંડક મેળવવા માટે, રાહત મેળવવા માટે જે ટ્યુબ વપરાય છે એને વર્મીફ્યુજ કહેવાય. તો એને માટે એલસીડીએમ અને કોડિયમ નામની આલ્ગી છે એ ખૂબ જ ઉપયોગી છે. સમ આલ્ગી આર યુઝ ઇન ટ્રીટમેન્ટ ઓફ ડિઝીઝ ઓફ કિડની, યુરિનરી બ્લેડર એન્ડ લંગ્સ, એટલે કે કિડની સ્ટોન છે, યુરિનરી બ્લેડર છે, એમાં અને લંગ્સમાં, આ ત્રણ અંગોમાં કોઈ પણ ડિઝીઝ હોય, રોગ હોય તો એને રાહત માટે ઉપયોગી થાય છે. બાકીના આપણે આવતીકાલે જોશું. થેન્ક યુ.